કેમ છો દોસ્તો? વેલકમ ટુ ઇનસાઇટ એજ્યુકેશન. આજે આપણે લોઝ ઓફ મોશનના ઇક્વિલિબ્રિયમના અમુક એક્ઝામ્પલ્સ છે આપણે જોશું. લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. ધ ગિવન ઇન ધ ફિગર આર ટુ બ્લોક્સ એ એન્ડ બી ઓફ વેઇટ 20 ન્યૂટન એન્ડ 100 ન્યૂટન. સો ફર્સ્ટ 20 ન્યૂટન, સેકન્ડ 100 ન્યૂટન. These are being pressed against a wall by a force F as shown. અને આપણે ફોર્સ F એપ્લાય કરશું એટલે આના ઉપર એપ્લાય કરશે અને આ છે ઈ આના ઉપર એપ્લાય કરશે. If the coefficient of friction between the blocks, આ બે બ્લોક વચ્ચે મ્યુ કેટલું હશે? તો કે 0.1. And between block B and wall, so that is 0.15. The frictional force applied by the wall on the block B. તો પેલા તો ફ્રિક્શનલ ફોર્સ કોની કોની વચ્ચે આવશે? તો કે A અને B ની વચ્ચે આવશે અને B અને વોલ ની વચ્ચે આવશે. તો જો આપણે ફાઇન્ડ કરવું હોય તો શું કરવું? તો કે ડ્રો સેપરેટ ડાયાગ્રામ. ઓકે, સો ફોર A એ જેવું આપણે ફોર્સ F એપ્લાય કરશું બરાબર, તો અહીંયા નોર્મલ રિએક્શન R લાગશે. સપોઝ આને પરફેક્ટલી ડ્રો કરું તો આવું હશે. તો કે આ આવશે નોર્મલ રિએક્શન. કોણ લગાડશે? B લગાવશે. કોના ઉપર? A ઉપર. ફ્રિક્શનલ ફોર્સ છે કઈ ડિરેક્શનમાં આવશે? તો કે અપવર્ડ ડિરેક્શનમાં, એફ એ બી બરાબર. અને ડાઉનવર્ડ ડિરેક્શનમાં શું લાગશે? સો ધેટ ઇઝ વેઇટ ફોર્સ. એ કેટલો આપ્યો છે? 20 ન્યૂટન બરાબર. તો જો આપણે સપોઝ આને આપણે અહીંયા હોલ્ડ કરી રાખવો હોય તો ફોર્સ એફ છે એ મિનિમમ ફોર્સ કેટલો હોય? તો કે ફ્રિક્શન જેટલો. તો કે ફ્રિક્શન એટલે નોર્મલ કેસમાં કેટલું થાય? તો કે મ્યુ ઇન્ટુ આર. મ્યુ ઇન્ટુ આર, તો નોર્મલ રિએક્શન એપ્લાઇડ એફ જેટલો હશે. તો એ મિનિમમ કેટલો હોય? તો કે જો આ ડાઉનવર્ડ ફોર્સ 20 ન્યૂટન હોય તો અપવર્ડ ફોર્સ કેટલો હોય? તો કે ડાઉનવર્ડ જેટલો તો મિનિમમ હોવો જોઈએ. તો ડાઉનવર્ડ કેટલો છે? તો કે 20 ન્યૂટન. તો ફ્રિક્શનલ ફોર્સ એફ એ બી એ કેટલો હોય? તો કે 20 ન્યૂટન બરાબર. પણ આપણને શું પૂછ્યું છે? વોલમાં પૂછ્યું છે બરાબર. તો વોલ માટે આપણે શું કરવું પડશે? તો કે નાઉ ડ્રો ધ ડાયાગ્રામ ફોર બી. આ બી માટે ડાયાગ્રામ છે બરાબર. તો બી માટે કયો ફોર્સ આવશે? તો કે એક તો ડાઉનવર્ડ ફોર્સ, એનું સેલ્ફ વેઇટ કેટલું આપ્યું છે? તો કે 100 ન્યૂટન. હવે સપોઝ આ ડાઉનવર્ડ ફોર્સ એટલે ફ્રિક્શનલ ફોર્સ જો અપવર્ડ લાગે તો આ એક્શન થયું, તો એનું જ રિએક્ટિવ ફોર્સ છે એ કોના ઉપર લાગશે? આ પાર્ટ બી ઉપર. આ ફ્રિક્શનલ ફોર્સ એનો અપવર્ડ ડિરેક્શનમાં, તો આ એક્શન. અને રિએક્શન ફોર્સ કેવો લાગશે? ડાઉનવર્ડ બરાબર. તો એ કેવો લાગશે? તો કે ફ્રિક્શનલ ફોર્સ એ બી કઈ ડિરેક્શનમાં હશે? ડાઉનવર્ડ ડિરેક્શનમાં. અને વોલ અને બ્લોક બી વચ્ચે જે ફોર્સ લાગશે દેટ ઇઝ ફ્રિક્શનલ ફોર્સ, એ કઈ ડિરેક્શનમાં હશે? તો દેટ ઇઝ ઇન અપવર્ડ ડિરેક્શન, બિટવીન બી એન્ડ વોલ બરાબર. નોર્મલ રિએક્શન, તો કે અહીંથી આ લાગશે નોર્મલ રિએક્શન. અહીંયા ફોર્સ એફ લાગશે, એ એફ ની ઇફેક્ટ અહીંયા ટ્રાન્સમિટ થશે, એની સામે લાગશે અહીંયા નોર્મલ રિએક્શન બરાબર. તો અપવર્ડ ફોર્સ છે એ મિનિમમ કેટલો? તો કે ડાઉનવર્ડ ફોર્સ જેટલો મિનિમમ હોવો જોઈએ. તો કે આ ફ્રિક્શનલ ફોર્સ કરતા આની વેલ્યુ કેવી આવશે બરાબર? તો ફ્રિક્શનલ ફોર્સ ઇન અપવર્ડ ડિરેક્શન દેટ શુડ બી ઇક્વલ ટુ ફ્રિક્શનલ ફોર્સ ઇન ડાઉનવર્ડ ડિરેક્શન પ્લસ વેઇટ ફોર્સ. તો ફ્રિક્શનલ ફોર્સ કેટલો? તો 20 પ્લસ આ કેટલો છે? 100. તો ટોટલ કેટલો થશે? તો કે 120 ન્યૂટન. The frictional force applied by the wall on the block, okay, it should be 120 newton. તો જ એ હોલ્ડિંગ પોઝિશનમાં રહેશે. ક્લિયર? તો નેક્સ્ટ એક્ઝામ્પલ. તો ધીસ એક્ઝામ્પલ ઇઝ સમવોટ ડિફિકલ્ટ એક્ઝામ્પલ. ઓકે, તો આ ઇન્ટિગ્રેશન બેઝ એક્ઝામ્પલ્સ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઓપ્શન કરેક્ટલી ડિસ્ક્રાઇબ ધ વેરિએશન ઓફ સ્પીડ વી એન્ડ એસેલરેશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. આ વેરિએશન ઓફ વી આપ્યું છે અને આ વેરિએશન ઓફ એ આપ્યું છે. ઓકે, એ પોઈન્ટ માસ ફોલિંગ વર્ટિકલી ઇન વિસ્કસ મીડિયમ. ઓકે, સો કન્સિડર વિસ્કસ મીડિયમ ઇઝ ધીસ બ્લેક પોર્શન. ઓકે, એન ઓબ્જેક્ટ ઇઝ ફોલિંગ ઇન વર્ટિકલ ડિરેક્શન. તો આ એનો ડાઉનવર્ડ ફોર્સ હશે અને અપવર્ડ ફોર્સ કેટલો હશે? ઓકે, અપવર્ડ ફોર્સ રેઝિસ્ટિવ ફોર્સ દેટ ઇઝ આ. So, falling in vertically in viscous medium that applies a force is equal to minus kb. So, net force આપણે consider કરીએ, F net આપણે consider કરીએ. So, F net force, downward force કેટલો હશે? mg. એમાંથી upward force છે એ કેટલો subtract થશે? તો કે minus kb. એ આપણે આપી દીધો. તો net force mg minus kb. આ force ના કારણે object છે એ downward motion કરશે.
So that applies a force F is equal to minus where K is constant on the body. બરાબર તો આપણે ફાઇન્ડ શું કરવાનું તો કે વેરિએશન ઇન એસેલરેશન એન્ડ વેરિએશન ઇન વેલોસિટી તો ફોર્સ અને એસેલરેશન ફોર્સ અને વેલોસિટી ને કનેક્ટ કરે એવું ઇક્વેશન કયું તો કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ એમ ડીવી બાય ડીટી આપણું ઇક્વેશન હતું એમ ઇન્ટુ એ એસેલરેશન ઇઝ ડીવી બાય ડીટી તો જ્યારે વેલોસિટી ટાઈમ સાથે ચેન્જ થતી હોય ત્યારે આપણે આ ફંડામેન્ટલ ઇક્વેશન યુઝ કરવું પડે તો આપણે આ ઇક્વેશન નો યુઝ કરીએ તો આપણને ફોર્સ આપી દીધું છે તો કે mg માઇનસ kv એના માટે આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ m dv બાય dt એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ kv સો હિયર ફોર્સ ઇઝ નોટ કોન્સ્ટન્ટ આપણે ફાઇન્ડ શું તો કે હવે આપણે રિલેશન જોઈએ છીએ વેલોસિટી અને ટાઈમ વચ્ચે એસેલરેશન અને ટાઈમ વચ્ચે તો એક સાઈડ આપણે વેલોસિટી રાખીએ અને બીજી સાઈડ શું રાખીએ ટાઈમ રાખીએ તો એવું આપણે અરેન્જ કરશું તો અહીંયા શું આવશે તો કે એમ અહીંયા શું આવશે તો કે ડીવી એની નીચે આપણે લખશું તો આ શું આવશે તો કે એમ જી માઇનસ કેવી અને આ સાઈડ શું જતું રહેશે તો કે ટી તો કે એમ ડીવી અપોન એમ જી માઇનસ કેવી ઇઝ ઇક્વલ ટુ ડી ટી આવું રીઅરેન્જમેન્ટ થાય હવે આપણે શું કરવાનું છે તો કે રિલેશન ફાઇન્ડ કરવાનું કાં તો કોઈ પણ સમયે છે તો આપણે ઝીરો ટુ ટી વચ્ચે એવી રીતે વેલોસિટી ફાઇનલ વેલોસિટી વી તો વેલોસિટીનું વેરિએશન કેટલું આવશે તો કે એને ઇન્ટિગ્રેટ કરો ઝીરો ટુ વી ટાઈમ કેટલો ચેન્જ થશે ઝીરો ટુ ટી રાઇટ ડાઉન ઝીરો ટુ ટી આનું ઇન્ટિગ્રેશન કરશું તો અહીંયા શું મળશે તો કે આનું ઇન્ટિગ્રેશન આવશે અહીંયા ટી આનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે આનું ઇન્ટિગ્રેશન થશે એમ ઇન્ટિગ્રેશન ઓફ વન અપોન એક્સ ઓકે ઇન્ટિગ્રેશન ઓફ વન અપોન એક્સ શું થાય ઓકે ઇન્ટિગ્રેશન ઓફ વન અપોન એક્સ એ શું થાય તો કે લોગ એક્સ ઇન્ટિગ્રેશન ઓફ વન અપોન એક્સ શું થાય લોગ એક્સ તો આપણે અહીંયા શું લખશું તો કે લોગ ઓફ એક્સ શું છે તો આખે આખું આપણે એક્સ ધારી લઈએ અત્યારે આ એમજી માઇનસ કેવી છે એની જગ્યાએ એક્સ ધારી લો તો આ શું આવશે તો કે એમજી માઇનસ એ બી લોગ ઓફ એમજી માઇનસ કેવી તો આવું તો એક્સ હોય તો આવે પણ એક્સ ની જગ્યાએ આપણે શું એઝ્યુમ કર્યું તો કે એમજી માઇનસ કેવી તો કે એમજી માઇનસ કેવી જ્યારે આપણે કરીએ તો એનું શું કરવું પડે આપણે તો કે એનું ફરીથી આપણે ડિફરન્સિએશન કરવું પડશે આનું ડિફરન્સિએશન શું થાય તો કે ડી બાય ડીવી ઓફ એમજી માઇનસ કેવી તો કે એમાં એમજી કોન્સ્ટન્ટ છે માઇનસ કેવી નું ડિફરન્સિએશન કરશું તો શું મળશે તો કે માઇનસ કે તો આપણે એને ડિવાઈડ કરવું પડશે સેના વડે માઇનસ કે વડે તો અહીં લખી નાખો માઇનસ કે અહીંયા તો આપણી લિમિટ ઝીરો ટુ ટી હતી એટલે વાંધો નહોતું અહીંયા લિમિટ શું છે ઝીરો ટુ વી તો અહીંયા પુટઅપ કરો લિમિટ ઝીરો ટુ વી લિમિટ પુટઅપ કરો ઝીરો ટુ વી હવે આપણને ઇક્વેશન મળી ગયું અહીંયા શું મળી ગયું સો કે ટાઈમ ટી બરાબર ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ એમ બાય કે લોગ ઓફ એમજી માઇનસ કેવી ઝીરો ટુ વી એમાં આપણે વેલ્યુ પુટઅપ કરશું તો અહીંયા આપણને ટી સપોઝ આપણે યલો કલર કરી દઉં તો ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે માઇનસ એમ બાય કે લોગ ઓફ વી ની જગ્યાએ વી મૂકી દો તો આ શું મળશે તો કે એમજી માઇનસ કેવી બરાબર પછી ઝીરો ઝીરો મૂકવું હોય તો શું કરવું પડે તો કે માઇનસ લોગ ઓફ વી ની જગ્યાએ ઝીરો મૂકી દો તો આપણને શું મળશે ખાલી mg તો log of mg minus kv minus log of mg આ બધું શું આવશે તો કે within the bracket આનો આપણે સોલ્યુશન કરીએ તો આ શું થશે minus m by k log of mg minus kv upon mg બરાબર હવે જો આ log આપણે રિમૂવ કરવો હોય તો અહીંયા શું કરવું પડશે તો કે અહીંયા મલ્ટીપ્લાય કરી દો તો કે t minus t k by m is equal to અને લોગ અને આપણે રિમૂવ કરવું હોય તો શું કરવું પડે તો કે e રેસ્ટ ટુ આપણે લઈ જવું પડે તો કે અહીંયા શું આવશે આપણે લોગ રિમૂવ કરીએ એટલે આ શું આવી જાય સપોઝ આપણી પાસે સ્પેસ ઓછી છે આટલો પોર્શન છે હું રિમૂવ કરી દઉં છું જો મારે લખવું હોય તો આ અહીંયા શું હતું આ ટી હતું અહીંયા શું હતું આ ટી હતું તો ટી કે બાય એમ તો અહીંયા હું લખું માઇનસ ટી કે બાય એમ બરાબર અને આ લોગ રિમૂવ કરો તો આ સેના ઉપર આવી જાય તો કે આ ઈ રેસ ટુ
माइनस टी के एम तो अहीं शू बचे आ तो के एम जी माइनस के वी अपॉन एम जी तो एम जी हूँ अहीं मल्टीप्लाई कर दो तो अहीं शू बचे तो के एम जी माइनस के वी इज इक्वल टू एम जी ई रेस टू माइनस टी के बाय एम बराबर हजी आपणे जो खाली केवी जतो तो केवी ने आ बाजू लई आवीए तो अहीं शू आवी जशे केवी इज इक्वल टू आ एम जी एमांथी एम जी बात थाय तो एम जी कॉमन वन माइनस ई रेस टू माइनस टी के बाय एम तो आ इक्वेशन पड़ी गयु अने आ के रिमूव कर दईए तो अहीं शू आवी जशे अहीं डिवाइड बाय के एवं थई जशे तो आपणे आ इक्वेशन पड़ी गयु वी इज इक्वल टू एम जी बाय के कॉन्स्टंट वन माइनस ई रेस टू टी हवे आपणे जो टी इंक्रीज करीए तो टी इंक्रीज करिए तो आ एक्चुअली आ शू थाय तो के वन अपॉन ई रेस टू टी आवुं कही शकाय तो टी इंक्रीज करिए तो आ वेल्यू इंक्रीज थाय आ वेल्यू इंक्रीज थाय तो आ वेल्यू शू थाय डिक्रीज थाय अने जो आ वेल्यू डिक्रीज थाय तो वी नी वेल्यू शू थाय इंक्रीज थाय तो टाइम साथे वी नी वेल्यू शू थशे इंक्रीज थशे तो टाइम साथे वी नी वेल्यू शू थाय इंक्रीज थाय टाइम साथे वी नी वेल्यू शू थाय इंक्रीज थाय तो आंसर का थ्री होई शके अथवा आंसर क्यों होई शके तो के फोर होई शके तो के टाइम साथे वी नी वेल्यू चेन्ज थाय तो आपणने वी नू इक्वेशन मळी गयु आ वी नू इक्वेशन आपणी पासे छे तो हवे आपणे शू फाइंड करवू पड़े तो के एक्सेलरेशन नू इक्वेशन फाइंड करवू पड़े बराबर तो आपणने वी नू इक्वेशन शू मळ्युं हतुं तो के वी इज इक्वल टू माइनस एम जी बाय के सॉरी एम आपणे जे आ टी टी के बाय एम ફરીથી લખી નાખું વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી કે બાય એમ વન માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી કે બાય એમ સોરી અહીંયા એમ જી જ હતું એમ અહીંયા ડિવાઈડ બાય એમ જી હતું યસ સોરી એમ જી ત્યાં આપેલું અને આપણે ડિવાઈડ બાય કે કરેલું બરાબર ને હા તો એમ જી અપોન કે માઇનસ તો આ વેલ્યુ શું થશે તો કે વેલોસિટી શું થાય તો કે ઇન્ક્રીઝ થાય બરાબર હવે આપણે શું જોઈએ તો કે એસેલરેશન તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો ડીવી બાય ડીટી અહીંયા શું આવશે એમ જી બાય કે વનનું ડિફરન્શિએશન શું થાય તો કે ઝીરો ઈ રેસ ટુ એક્સનું શું થાય તો કે ઈ રેસ ટુ એક્સ બરાબર પણ ઈ રેસ ટુ એક્સ કરીએ ત્યારે અહીંયા જે ટીની જે હોય એને શું કરવું પડશે એનું ડિફરન્શિએશન ફરીથી તો એ શું આવશે કે બાય એમ બરાબર તો આખે આખો કેસ છે એ થઈ ગયો પણ આ પાછું કેવું આવશે માઇનસ તો માઇનસ માઇનસ આ શું થઈ જશે પ્લસ બરાબર તો આ વેલ્યુ કેવી થશે તો કે આ કોન્સ્ટન્ટ ટાઈમની સાથે ટાઈમ ઇન્ક્રીઝ થાય તો આ વેલ્યુ શું થાય તો કે ઇન્ક્રીઝ થાય બરાબર ટાઈમ ઇન્ક્રીઝ થાય તો આ વન અપોન ઈ વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો એસેલરેશન શું થશે તો કે આ સપોઝ આપણે આને લખાય વન અપોન ઈ રેસ ટુ ટી કે બાય એમ ટી ઇન્ક્રીઝ થાય તો આ વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો આ વેલ્યુ એસેલરેશન શું થશે ડિક્રીઝ થશે તો એસેલરેશન શું થશે ડિક્રીઝ થશે આન્સર શું આવશે એકદમ ડિફિકલ્ટ એક્ઝામ્પલ્સ છે જનરલી મેઇન લેવલમાં આવા એક્ઝામ્પલ્સ જોવા મળશે બરાબર તો નીટ માટે આ એક્ઝામ્પલ્સ છે એટલો ઇમ્પોર્ટન્ટ તો ટુ માસિસ એમ વન ફાઈવ કેજી એમ ટુ ટેન કેજી કનેક્ટેડ બાય ઇનએક્સટેન્સિબલ સ્ટ્રીંગ ઓવર અ ફ્રિક્શન લેસ પુલી આર મૂવિંગ એઝ શોન ઇન ધ ફિગર કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઓફ હોરિઝોન્ટલ સરફેસ તો યર મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.15 ધ મિનિમમ વેઇટ એમ ધેટ શુડ બી પુટ ઓન ધ ટોપ ઓફ એમ ટુ ટુ સ્ટોપ ધ મોશન ઓકે સો એકચ્યુઅલી એક્ઝામ્પલ ઇઝ સપોઝ કન્સિડર પુલી અહીંયા માસ એમ ટુ મૂકેલું છે અહીંયા માસ એમ વન છે એ લટકાવેલું છે જેવું માસ એમ વન લટકાવશું એટલે સિસ્ટમ ક્યાં જશે નીચે સીધી એસેલરેટ થશે તો એનું એસેલરેશન આપણે સ્ટોપ કરવું હોય તો શું કરવું પડે તો કે આપણે અહીંયા વધારાનું માસ છે એ આપણે અહીંયા મૂકવું પડે તો કે વધારાનું માસ કેટલું મૂક્યું તો કે એમ તો કે જેવું આપણે વધારાનું માસ મૂકશું એટલે આ સિસ્ટમ છે એ એસેલરેટ થશે નહીં તો આ સિસ્ટમ એસેલરેટ ન થાય તો એના માટે આપણે વધારાનું માસ એમ કેટલું મૂકવું પડશે બરાબર તો નોર્મલ કેસમાં શું થાય તો કે અહીંયા હોરિઝોન્ટલ ફોર્સ અહીંયા આ ડિરેક્શનમાં કેવો હશે ફ્રિક્શનલ ફોર્સ એફ તો ફ્રિક્શનલ ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ આ હોરિઝોન્ટલ ફોર્સ એફ એચ હોય તો એની મૂવમેન્ટ થાય નહીં એના માટે આપણે ઇક્વેશન આખું લખવું પડે તો કે એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે મ્યુ ઇન્ટુ આર એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ આર આર એટલે શું થશે તો કે સ્મોલ એમ કેપિટલ એમ ઇન્ટુ જી
બરાબર તો ફ્રિક્શનલ ફોર્સ F is equal to mu m plus m into g આ રીતે અને અહીંયા F આ ફ્રિક્શનલ આ હોરિઝોન્ટલ ફોર્સ કેટલો આવશે તો કે m1 into g તો અહીંયા મૂકી દો m1 into g અને સોલ્વ કરો એટલે આપણને આન્સર મળશે પણ અહીંયા હું તમને એક ટેકનિક આપવાનો છું શોર્ટકટ ટ્રિક બરાબર તો ટ્રિક શું છે તો કે ટ્રિક ઈ છે તમારું જો મટીરીયલ જોશો તો તમને આ ટ્રિક જોવા મળશે એમાં મ્યુ નું ઇક્વેશન આપણે ડિરાઈવ કરેલું છે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ વન અપોન એમ ટુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ વન અપોન એમ ટુ એમાં એમ વન ક્યાં છે અહીંયા આપેલું છે અને એમ ટુ ક્યાં આપેલું છે અહીંયા આપેલું છે બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે અહીંયા એમ વન અને અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ટુ બાય એમ વન બરાબર તો નોર્મલ કેસમાં ઊંધું આપેલું હશે અહીંયા જે માસ આપેલું હોય મ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ટુ બાય એમ વન બરાબર તો આ ટ્રિક આપણે અહીંયા યુઝ કરશું બરાબર તો આપણે જે અહીંયા હજી માસ આપેલું હોય બરાબર એ કેટલું છે તો કે ધેટ ઇઝ ઇક્વલ ટુ આપણને એમ વન કેટલો આપ્યું છે સો ધેટ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ અને એમ પ્લસ એમ ટુ એ અહીંયા આપેલું છે તો કે એમ પ્લસ એમ ટુ એમ ટુ કેટલું આપ્યું છે સો ધેટ ઇઝ ઇક્વલ ટુ ટેન અને મ્યુ આપણને આપી દીધું છે મ્યુ કેટલું આપ્યું છે તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ વન ફાઈવ હવે આને આપણે જો સિમ્પ્લિફાય કરશું તો ફાઈવ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ વન ફાઈવ એમ પ્લસ 10 ઇન્ટુ પોઈન્ટ ફાઈવ તો શું આવશે 1.5 1.5 થી સબસ્ટ્રેક કરો તો શું આવશે 3.5 ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ વન ફાઈવ એમ તો 3.5 અપોન પોઈન્ટ વન ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એમ તો 3.5 અપોન પોઈન્ટ ફાઈવ તો આ કેટલું થશે તો કે 35 ડિવાઈડ બાય 15 ઇન્ટુ તો 350 ડિવાઈડ બાય 15 તો 15 ટુ ઝા 30 15 થ્રી જા તો આન્સર શુડ બી મોર ધેન 23 તો મોર ધેન 23 એટલે કેટલું આવશે 27.3 આ શોર્ટકટ યાદ રાખવાનો મ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ વન બાય એમ ટુ એટલે આપણને ઓટોમેટિક અહીંયા શું મળી જશે એમ ની વેલ્યુ આપણને મળી જશે અને કેટલી મળશે 27. જો તમારે વધારે અઘરા એક્ઝામ્પલ્સ બધા સ્ટડી કરવા હોય તો આ ચેનલ કન્ટિન્યુઅસ વોચ કરો તમારા ફ્રેન્ડ્સને આ ચેનલ છે એ રેકોમેન્ડેડ કરો સો થેન્ક યુ વેરી મચ.